પલ્સમાં આપ સર્વે દર્શકોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. હું છું મિત્તલ પટેલ. આજે નિર્માણ પ્લસ આવી પહોંચ્યું છે મણિનગર વિસ્તારમાં માનવ કલ્યાણ મંદિરમાં. ખૂબ સુંદર મજાનું આ મંદિર છે. છેલ્લા 40 વર્ષથી આ મંદિર અહીંયા છે. અનેક વૈષ્ણવ આ મંદિરે આવે છે. અનેક ઉત્સવો ખૂબ ધામધૂમથી ઉજવાય છે. અને આજે છે કેસરી ઘટાના હિંડોળા અને રાધા અને કૃષ્ણનું યુગલ સ્વરૂપ કેસરી ઘટાના હિંડોળે ઝૂલી રહ્યું છે. અનેક વૈષ્ણવો અહીંયા આવે છે. તો ચાલો કેસરી ઘટાના હિંડોળે પ્રભુના દર્શન કરીએ, સાથે સાથે વૈષ્ણવ પાસેથી ભજન પણ સાંભળીએ. નિર્માણ પલ્સ આજે આવી પહોંચ્યું છે મણિનગર વિસ્તારમાં આવેલ ઉત્તમનગર ગાર્ડન પાસે માનવ કલ્યાણ મંદિર. રાધા અને કૃષ્ણનું ખૂબ સુંદર સ્વરૂપ અહીંયા બિરાજમાન છે. હિંડોળાનો પર્વ અહીંયા ઉજવાય છે. અને આજે કેસરી ઘટાના હિંડોળે રાધા અને કૃષ્ણનું યુગલ સ્વરૂપ ઝૂમી રહ્યું છે. વાત કરીશું આપણે ભક્ત પાસેથી કે આજના દર્શન કરીને તેમને કેવી અનુભૂતિ થઈ રહી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? ભાવનાબેન અમીન. અને ભાવનાબેન, આ કેટલા વર્ષોથી આ મંદિરે તમે આવો છો? અમે હું તો 15-17 વર્ષથી મંદિરે આવું છું. અને હિંડોળાનો મહિમા આપની દૃષ્ટિએ શું છે? હિંડોળા ભગવાનને ઝૂલાવીને રાજી કરવાનો મહિમા છે. અને ભગવાન ઝૂલે અને વૈષ્ણવોને દર્શન આપે અને વૈષ્ણવો રાજી રાજી થાય છે. વૈષ્ણવોને આનંદ મંગળ થાય છે. વૈષ્ણવોને આનંદ મંગળ થાય છે. અને આ આનંદ મંગળમાં આ માસ્ક આપણા મોઢા પર આવી ગયા છે. અને હિંડોળામાં થોડી ખલેલ પણ પડી રહી છે. અને આજે કેસરી ઘટાના હિંડોળે રાધા અને કૃષ્ણનું યુગલ સ્વરૂપ બિરાજમાન છે. તો આજના દર્શન કરીને આપને કેવું લાગે છે? આજના દર્શન કરીને અમને એકદમ અમારું જીવન જાણે કેસરી રંગથી ભરી દીધું હોય એવું લાગે છે. અને આજના દર્શન કરીને આપને કયું કીર્તન સંભળાવવાનું મન થાય આજે નિર્માણ પલ્સમાં? કેસરી ઘટા મારે ચૂલવા આવો શામળિયા, કેસરી ઘટા મારે ચૂલવા આવો શામળિયા, આવજો રાધાજીની સાથ, આવજો રાધાજીની સાથ, ઝૂલવા આવો શામળિયા, આવજો રાધાજીની સાથ, આવજો રાધાજીની સાથ, ઝૂલવા આવો શામળિયા, રેશમની ગાદી રે બિછાવી દીદી શામળિયા, યા હિરની બાંધી છે દોર, હિરની બાંધી છે દોર, ઝૂલવા આવો શામળિયા, હિરની બાંધી છે દોર, હિરની બાંધી છે દોર, ઝૂલવા આવો શામળિયા, મેના પોપટ રે મોરલા ટૌકે શામળિયા, ટેવ
યા મેઘ ગાજે ઘનઘોર, મેઘ ગાજે ઘનઘોર, ઝૂલવા આવો સામળિયા. યા રંગીલી રાધારે સંગમાં ઝૂલો સામળિયા, યા બંસી બજાવો નંદ કિશોર, બંસી બજાવો નંદ કિશોર, ઝૂલવા આવો સામળિયા. બંસી બજાવો નંદ કિશોર, બંસી બજાવો નંદ કિશોર, યા વૈષ્ણવ તમારા રે કરતા કાલા રે વાલા, લા કરતા અંતર નો નાથ, કરતા અંતર નો નાથ, ઝૂલવા આવો શામળિયા. અંતર નો નાદ કરતા અંતર નો નાથ, ઝૂલવા આવો શામળિયા. માનવ કલ્યાણ મારે ઝૂલવા આવો શામળિયા, આવજો રાધાજીની સાથ, આવજો રાધાજીની સાથ, ઝૂલવા આવો સામળિયા. શ્રી રાધા કૃષ્ણ ભગવાન કી જય. ખૂબ સુંદર મજાનું કીર્તન આપણને સંભળાવ્યું કે આજે કેસરી ઘટાના હિંડોળે રાધા અને કૃષ્ણનું સુંદર મજાનું યુગલ સ્વરૂપ ઝૂલી રહ્યું છે. આ મંદિરમાં, આ માનવ કલ્યાણ જે મંદિર છે, તેમાં અલગ અલગ પ્રકારના હિંડોળા થતા હોય છે. તો કેટલા વર્ષોથી અહીંયા હિંડોળામાં તમે ભાગ લો છો, મદદરૂપ થાવ છો? 15 વર્ષથી તો હું રેગ્યુલર અહીંયા આવું છું હિંડોળા પ્રતિ. હા, 40 વર્ષ ઉપર થઈ ગયા હિંડોળ આ મંદિરના થઈ. મદદરૂપ કેવી રીતે થાવ છો? મદદરૂપ અમે હિંડોળાની સજાવટ કરવાની હોય, ગોપીઓ તૈયાર કરવાની હોય, એ બધું તૈયાર કરવાનું હોય એ કરીએ. આ વખતે જે મહામારી છે અને ડિસ્ટન્સ રાખવાનું છે, તો આ વખતે તમે કેવા પ્રકારની મદદરૂપ થાવ છો? આ વખતે તો અમે નથી કરી શકતા, ઠાકોરજી એમને વિમુખ રાખ્યા છે આ વખતે, અને કોરોનાએ પણ અમને વિમુખ રાખ્યા છે. અત્યારે સાદા હિંડોળા હોય ત્યાં સુધી તો વાંધો નથી આવતો, પણ પછી મુખિયાજી મેનેજમેન્ટ બધું કરી લેતા હોય છે. તો મિત્રો, આવી જ રીતે અનેક વૈષ્ણવો આ મંદિરે આવે છે અને હિંડોળાના દર્શન કરે છે. વૈષ્ણવ ભક્ત છે તેમની આપણે મુલાકાત લઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે આપનું? પન્નાબેન ઠક્કર. અને પન્નાબેન, આપ કેટલા વર્ષોથી અહીંયા હિંડોળે પ્રભુના દર્શન કરો છો? હિંડોળા તો ઘણા સમયથી થાય છે, પણ અમે અહીંયા 7 વર્ષથી રહેવા આવ્યા, તો 7 વર્ષથી હિંડોળાનો લાભ લઉં છું અચૂક. 7 વર્ષથી હિંડોળાનો લાભ લો છો, તો કેટલું પરિવર્તન લાગે તમારી અંદર? બહુ સરસ. હજે 5:30-6 થાય એટલે એમ થઈ જાય કે ક્યારે મંદિર પહોંચી જઈએ ને ક્યારે ભગવાનના દર્શન કરી લઈએ, એટલું અંતરથી આનંદ થઈ જાય છે. અને ગયા પછી બી આમ રાત્રે પણ આમ દેખાય ભગવાન હિંડોળામાં ઝૂલતા, એટલો આનંદ થાય છે. અને આજે કેસરી ઘટાના હિંડોળે પ્રભુ ઝૂલી રહ્યા છે, યુગલ ઝૂમી રહ્યું છે, તો શું કહેવા માગશો દર્શન કરીને આપ? આજે તો બહુ સરસ દેખાય છે ભગવાન. કેસરી કલર તો એમનો ફેવરિટ, અને કેસરી કલરમાં આજે બહુ સરસ ભગવાન દેખાય છે. તમને હિંડોળાનું આજે કીર્તન સંભળાવો. હિંડોળે આવો ચામ ઝૂલવા રે, આવ્યા છે ઝૂલવાના દિન મારવાલા, યમુના ને તીરે મધુવન મારે, યમુના ને તીરે મધુવન મારે, સખીઓ જુએ છે વાટ મારવાલા, સખીઓ જુએ છે વાટ મારવાલા, હિંડોળે આવ
શ્યામ ઝૂલવા રે, ઢોળે આવો શ્યામ ઝૂલવા રે, બાંધ્યો કદમ ને ડાળે રે, બાંધ્યો કદમ ને ડાળે રે, એ ફૂલનો હિંડોળો સજાવ્યો મારવાલા, ફૂલનો હિંડોળો સજાવ્યો મારવાલા, આ હિંડોળે આવો શ્યામ ઝૂલવા રે, હિંડોળે આવો શ્યામ ઝૂલવા રે, રેશમની બાંધી ઝૂલ રે, રેશમની બાંધી ઝૂલ રે, સુંદર જાડી ફૂલે ભરી વાલા, સુંદર જાડી ફૂલે ભરી વાલા, આ વચ્ચે ગુલાબના ફૂલ છે રે, વચ્ચે ગુલાબના ફૂલ છે રે, એ કેવા સાથ મારવાલા, રણકલા ગુગરાની સાથ મારવાલા, આ હિંડોળે આવો શ્યામ ઝૂલવા રે, હિંડોળે આવો શ્યામ ઝૂલવા રે, એ સખીઓ ઝૂલાવે દિન રાત રે, સખીઓ ઝૂલાવે દિન રાત રે, આપોને દર્શન સાથ મારવાલા, આપોને દર્શન સાથ મારવાલા, આપોને વ્રજમાં વાસ મારવાલા, આપોને વ્રજમાં વાસ મારવાલા, હિંડોળે આવો શ્યામ ઝૂલવા રે, હિંડોળે આવો શ્યામ રાધા કૃષ્ણ ભગવાન કી જય. અશોક કુમાર, અશોકભાઈ, હું એક વર્ષથી મુખ્ય છું, એક વર્ષથી મુખ્ય છું. કેસરી ઘટાનું મહત્વ છે, ઠાકોરજીને શ્રાવણ મહિનામાં ઠાકોરજીની કેસરી ઘટા આવે અને ઠાકોરજીની સેવા છે એનું મહત્વ છે. હું એક વર્ષથી સેવા કરું છું. માનવ કલ્યાણ મંદિરમાં અનેક વૈષ્ણવ આવે છે અને આ વર્ષે પણ તેઓ આવે છે અને પ્રભુના ગુણગાન ગાય છે, દર્શન કરે છે. શું નામ છે આપનું? ભરત ચંદ્રલાલ ત્રિવેદી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કેટલા વર્ષોથી મંદિરે આવો છો? 30-35 વર્ષથી આવો છો. અને આ વખતે તમે આયોજનમાં શું શું ધ્યાન રાખ્યું છે? આ કોરોનાની મહામારીમાં જે વૈષ્ણવ આવે એમને મોઢા ઉપર કમ્પલસરી માસ્ક પહેરવાનું, સેનેટાઇઝર, હાથ સાફ કરવાના, પછી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું. આરતીના સમયે 5-7 જણા જોડે હોય, થોડા છેઠા, એ દર્શન કરીને પછી નીકળી જાય બધા. એ રીતનું છે, બધી સગવડ કરી છે. અને હિંડોળો આખો મહિનો કરવાનો વિચાર છે? આખો મહિનો કરવાનો.
तो मित्रों हिंडोळानो पर्व तो अहीं वर्षोथी उजवाय छे अने आ वर्षे पण तेओ उजवी रह्या छे। कोरोनानी आ महामारी छे, कोरोनाना वायरसनी आ महामारी छे, तो तेनी सामे पण तेओए खूब तकेदारी राखी छे। तेना मैनेजर छे मंदिरना, तेमनी साथे आपणे वात करीशुं। जय श्री कृष्ण। जय श्री कृष्ण। शुं नाम छे आपनुं? ભરતભાઈ નાયક। અને ભરતભાઈ, તમે કઈ તકેદારી રાખી છે આ વર્ષે મંદિરમાં? આ વખતે મેઇન તો સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક કમ્પલસરી અને સેનેટાઈઝર, બીજું આરતી પતી જાય, દરેક વૈષ્ણવ દર્શન કરીને બહાર નીકળી જાય છે, કોઈ અંદર ભેગા નથી થવા દેતા, ખાસ કોઈને અંદર ભેગા નથી થવા દેતા, માસ્ક વગેરે એલાઉ પણ નથી કરતા, હાથ સેનેટાઈઝ કરવાના। અને ઇન્ડોળાનો તો આ લોકો વૈષ્ણવ ક્યારથી રાહ જોતા જ હોય છે, એટલે ઇન્ડોળાનો એક મહિનો ચાલશે પર્વ। હિંડોળાનો એક મહિનો પર્વ ચાલશે, અને વૈષ્ણવો કેટલા દર્શનાર્થે આવે છે આ વખતે? આ વખતે દર્શનાર્થે બહુ ઓછા આવે છે વૈષ્ણવો, બાકી દર સાલ તો આખો હોલ ભરાઈ જાય છે, દસ પંદર જણા જ આવે છે મહામારીના લીધે। ઉંમરલાયક વૈષ્ણવો જે આવે છે તેમાં કેટલી તકેદારી આપ રાખો? એમાં એમને ખાસ સાચવવું પડે, સેનેટાઈઝ કરવાનું, અને મેં માસ્ક ફરજિયાત પહેરવાનું, અને સોશિયલ ડિસ્ટન્સિંગ ખાસ રાખવાનું। ઉંમરલાયક જે વૈષ્ણવો છે, વડીલો છે, તેમને તમે કેટલી સમજાવટ કરો છો, કેટલું ધ્યાન આપીને વાત કરો છો? અમે એમને ખાસ સેનેટાઈઝ કરીએ છીએ અને માસ્ક પહેરાવડાવીએ છીએ, અને દર્શન કરીને તરત નીકળી જવાની સૂચના આપીએ છીએ। અને આ વખતે કયા કયા હિંડોળા તમે કરવાનો વિચાર કર્યો છે? હવે આ વખતે હિંડોળા તો અત્યારે જો કેસરી ઘટા છે, પછી લાલ ઘટા છે, લીલી ઘટા છે, એ બધા ઓછા કરવાના છે, બીજા જે સુકા મેવા ને બધા કરીએ છીએ, બધા ઓછા કરવાના છે આ વખતે। જે વૈષ્ણવો મદદરૂપ થતા હતા એની સંખ્યા ઘટી ગઈ છે? ઘટી ગઈ છે 100%, આ વખતે સંખ્યા વૈષ્ણવોની ઘટી ગઈ છે મહામારીને કારણે। તો મિત્રો, વૈષ્ણવોની સંખ્યા ઘટી ગઈ છે, અને જે વિવિધ પ્રકારના કલાત્મક હિંડોળાના જે દર્શન અનેક વૈષ્ણવો કરતા હતા અને જે બનાવવામાં મદદરૂપ કરતા હતા તેની સંખ્યા ઘટી રહી છે, તેના કારણે આ વખતે સામાન્ય પ્રકારના હિંડોળા આ મંદિર કરવાનું છે। અહીંયા ખૂબ તકેદારી રાખવામાં આવી રહી છે, બીજા પણ વૈષ્ણવો છે તેમની પણ આપણે મુલાકાત લઈએ, આગળ આવી જાઓ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। મારું નામ પ્રજ્ઞાબેન પરીખ છે। અને પ્રજ્ઞાબેન, આ હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે અને તમે દર્શન કર્યા પ્રભુના? પ્રભુના દર્શન કર્યા। તો કેસરી ઘટાના હિંડોળે પ્રભુ કેવા લાગે છે? સરસ લાગે છે, મનને આમ ભય જાય છે એવું લાગે છે। અને આ વખતે માસ્ક પહેરીને આવવું પડે છે, સેનેટાઈઝ કરવું પડે છે, એ તો ફરજિયાત થઈ ગયું છે, એટલે કરવું જ પડે, આપણી આપણી સાવચેતી માટે આપણે કરવું પડે છે કે આપણને કોરોના ના થાય, એના માટે આપણે આપણે જે નરેન્દ્ર મોદીએ કહ્યું છે એ પ્રમાણે વર્તવું જ પડે, અને ઘરમાં રહીએ થોડીક વાર 5-10 મિનિટ માટે અહીં જતા જ રહીએ છીએ, એવું નહીં કે ભાઈ અહીંયા જઈએ કે અહીંયા જઈએ, દર્શન કરી અને ઘેર પાછા જતા રહીએ છીએ। તમે વડીલ છો, તો તમે કેટલી તકેદારી રાખો છો? પ્રભુના દર્શન કર્યા વગર તમને દિવસ ન સારો જાય, હિંડોળાનું દર્શન કરો અને મન પાવન થાય, તો તમે કેટલી તકેદારી આપ રાખો છો એક સિનિયર સિટીઝન તરીકે, અને શું કહેવા માગશો દર્શકોને? આમ ફરીને વાત, દર્શકોને એટલું જ કહેવા માગું છું કે કોઈ બી દર્શન કરવા આવે એને વાતચીત નહીં કરવાની, એકબીજાને અંતરથી રાખીને વાતચીત કરવાની, અને નાસ મોઢા ઉપર રાખવાનો, બસ બીજું તો કંઈ તકેદારી રાખવી પડે, બસ એટલું જ છે। આ વખતે જે દર્શન કરવા આવે બધાને દર્શનાર્થે કહેવું છે કે કોઈ પણ વ્યક્તિ ભીડમાં રહી અને વાતચીત ના કરે, અને દર્શન કરી અને પોતે ઘરે પાછા જતા રહે। બરાબર, જય શ્રી કૃષ્ણ। તો મિત્રો, આવી જ રીતે સિનિયર સિટીઝન વૈષ્ણવો અહીંયા ખૂબ તકેદારી રાખી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખી રહ્યા છે અને પ્રભુના હિંડોળાના દર્શન કરી રહ્યા છે। અનેક વૈષ્ણવો અહીંયા આવે છે અને પ્રભુના દર્શન કરે છે, અને આજે કેસરી ઘટાના હિંડોળે પ્રભુ ઝૂલી રહ્યા છે અને ખૂબ આનંદ પણ કરી રહ્યા છે। અનેક વૈષ્ણવો પ્રભુને હરખેથી ઝુલાવી રહ્યા છે, મુલાકાત લઈશું આપણે। શું નામ છે આપનું? મુદ્રિકાબેન વ્યાસ। અને તમે આજે પ્રભુના દર્શન કર્યા? હા, કેસરી ઘટાના દર્શન કર્યા, અને દર્શન કરીને ખૂબ જ આનંદ થયો, આનંદ કરી દર્શન કરીએ છીએ તો એમ થાય છે કે ના, પ્રભુના દર્શન કર્યા પછી દિવસ સરસ આનંદમાં જાય છે। પ્રભુના દર્શન કર્યા બાદ દિવસ ખૂબ આનંદમય જાય છે, એટલે વૈષ્ણવો પ્રભુના દર્શન કરીને જ પોતાના દિવસને ધન્ય બનાવે છે। શું નામ છે આપનું? દીપ્તિ પટેલ। અને દીપ્તિબેન, આજે કેસરી ઘટાના હિંડોળે રાધા અને કૃષ્ણનું યુગલ સ્વરૂપ ઝૂલી રહ્યું છે, તો શું કહેવા માગશો? ખૂબ ખૂબ આનંદ આવ્યો દર્શન કરીને, આવી જ રીતે દર વર્ષે અમે લોકો તો દર્શન કરવા આવીએ છીએ, કાયમ વર્ષોથી 20 વર્ષથી હું અહીંયા દર્શન કરવા આવું છું। 20 વર્ષથી આવો છો, અને આજે મેહુલિયો પણ વરસી રહ્યો છે, ઝરમરિયો, ખૂબ ખૂબ આનંદ થાય છે, ખૂબ આનંદ થાય છે। કેટલી બહેનો દર્શનાર્થે અહીંયા આવો છો? અમે અમારી સોસાયટીમાંથી 5-7 જણ દર વર્ષે આવીએ છીએ, આ વર્ષે અમે 3 જ જણ છીએ, થોડીક સંખ્યા ઘટી ગઈ છે કોરોના મહામારીને લીધે, પણ અહીંયા પ્રોટેક્શન સારું છે। તમે કેટલું પ્રોટેક્શન રાખો છો, કેટલી તકેદારી રાખો છો? ખૂબ જ તકેદારી રાખું છું, સરસ રાખું છું। કયા કયા પ્રકારની?
માસ્ક મોઢા પરથી હટાવતા નથી, હાથ સેનિટાઈઝર કરીએ છીએ, બધું કરીએ છીએ અમે. તો મિત્રો, અહીંયા વૈષ્ણવ આવે છે, સેનિટાઈઝથી હાથ કરે છે, સાથે સાથે માસ્ક પણ રાખે છે અને પ્રભુના દર્શન કરે છે અને પોતાની આંખને ઠારે છે. શું નામ છે આપનું? શિલ્પા પરીખ. અને શિલ્પાબેન, પ્રભુના દર્શન કર્યા બાદ દિવસ કેવો જાય આપનો? મસ્ત મંગલમય દિવસ જાય છે. અને હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે, તો તમે શું કહેવા માગશો? અમે તો દર વર્ષે હિંડોળાના દર્શન કરવા આવીએ જ છે અને અહીંયા બી ખરે ખૂબ આનંદ થાય છે અને ભગવાનના દર્શન કરીને આખો દિવસ આમ આનંદમય જાય છે. અને જે તમે સાથે મળીને સવારથી રાહ જોતા હોય, કે આજે કયા કયા પ્રકારના હિંડોળા છે, કેસરી ગટા છે, પીળી ગટા છે, લાલ ગટા છે, એમ મનમાં એવું વિચારીએ કે આજે કઈ ઘટાના દર્શન થશે એમ. તમે મદદરૂપ થતા હતા પહેલા હિંડોળા બનાવવામાં? ના, અહીંયા નથી, ખાલી દર્શન કરવા જતા હતા. તો મિત્રો, આવી જ રીતે અનેક વૈષ્ણવો પ્રભુના દર્શન કરવા આવે છે અને કેસરી ઘટાના હિંડોળે પ્રભુ ઝૂલી રહ્યા છે. પ્રભુનું જે યુગલ ઝૂલી રહ્યું છે તેને જોઈને અનેક વૈષ્ણવો ભાવ વિભોર પણ બની જાય છે. મણિનગર વિસ્તારમાં આવેલ ઉત્તમનગર ગાર્ડનની પાસે માનવ કલ્યાણ મંદિર ખૂબ સુંદર મજાનું મંદિર છે. અહીંયા આજે કેસરી ઘટાના હિંડોળે રાધા અને કૃષ્ણને આપણે ભાવ વિભોર થઈને ઝૂલાવ્યા. આવી જ રીતે હિંડોળામાં આપણે પ્રભુને આગળ ઝૂલાવતા રહીશું. નિર્માણ પ્રસ કાર્યક્રમ અવનવી જગ્યા પર પહોંચશે અને તમારા સુધી કલાત્મક હિંડોળાના દર્શન લઈને આવશે. હવે તમારી દોસ્ત મિત્તલને રજા આપો. રાધે કૃષ્ણ.